નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ભાજપના મહિલા આગેવાન પર હુમલો થયો છે. તો રાજકોટમાં બીજેપીના મહિલા આગેવાન પર હુમલાનો મામલો સામે આવ્યો છે. મહત્વના સમાચાર, ભાજપના કોર્પોરેટર સંજયસિંહ રાણાની આ મામલે ધરપકડ કરાઈ છે. તો પ્રકાશબા ગોહિલ પર કોર્પોરેટરે હુમલો કર્યો હતો તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો કોર્પોરેટર સંજયસિંહ રાણાએ હુમલો કર્યો હતો. મારા વિરુદ્ધ કેમ રજૂઆત કરો છો તેવું કહીને તેમણે હુમલો કર્યો હતો. આ જ મુદ્દે ચર્ચા કરવા સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, મહિલા અગ્રણી પર હુમલો કરવામાં આવ્યો હતો, સંજયસિંહ રાણાની ધરપકડ કરાઈ છે, શું છે વિગતો? ઝિંકલ, આ જે મામલો છે તે બે માસ પૂર્વનો છે. પ્રકાશબા ગોહિલ ઉપર વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર સંજયસિંહ રાણાએ હુમલો કર્યો હતો. મહત્વની બાબત એ છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રકાશબા ગોહિલ છે તે સંજયસિંહ રાણા વિરુદ્ધ અનેક વખત રજૂઆત કરી હતી અને એ જ રજૂઆતના કારણે સંજયસિંહ રાણાએ હુમલો કર્યો હતો તે પ્રકારનો આક્ષેપ છે તે પ્રકાશબા ગોહિલે કર્યો હતો. અને એ જ મામલે છે પોલીસે આજે જે કોર્પોરેટર છે તેમની જે ધરપકડ કરી છે, સંજયસિંહ રાણાની હાલ ધરપકડ કરી છે. કહી શકાય કે આ જે મામલો છે તે બે મહિના પહેલા શરૂ થયો હતો અને આજે આજે જયારે જેપી નડ્ડા કે રાષ્ટ્રીય પ્રમુખ આવી રહ્યા છે ત્યારે ભાજપના જ કોર્પોરેટરની ધરપકડ થઈ છે. એક મોટો સંદેશો જઈ શકે છે, કારણ કે ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે ભાજપના જ બંને કાર્યકર્તાઓ છે અને બંને કાર્યકર્તાઓ વચ્ચે કંઈક અણબનાવના કારણે આ પ્રકારનું જે પગલું છે તે કોર્પોરેટરે ભર્યું તે પ્રકારનો આક્ષેપ જે સામે આવી રહ્યો છે, ત્યારે પોલીસે પણ આની કાર્યવાહી શરૂ કરી છે અને જે કોર્પોરેટર સંજયસિંહ રાણા છે તેમની ધરપકડ કરી છે. હવે આમાં કઈ પ્રકારની વિગતો છે તે પોલીસ પણ હાલ તપાસ કરી રહી છે. શું પ્રકાશબા ગોહિલ સાચું કહે છે કે પછી કોઈ એક મિથ્યા રટણ છે, આ પ્રકારની તમામે તમામ જે તપાસ છે તે હજુ પણ પોલીસ દ્વારા કરવામાં આવશે. કહી શકાય કે આ પ્રકારના જે બનાવો છે તે પહેલા પણ બની ચુક્યા છે, ત્યારે વધુ એક જે બનાવ છે સામસામા એક જ પાર્ટીના બે કાર્યકર્તાઓ વચ્ચે જે ઘર્ષણનો જે બનાવ છે તે ફરી એક વખત સામે આવ્યો છે. હવે પક્ષ કઈ પ્રકારની કાર્યવાહી કરશે એ હવે જોવાનું રહેશે. જી ધ્રુવ, માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટથી જે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, એક જ પાર્ટીના બે જે આગેવાનો છે તેમની વચ્ચે ઘર્ષણ સર્જાયો છે. પ્રકાશબા ગોહિલ પર કોર્પોરેટરે હુમલો કર્યો હતો તેવો આક્ષેપ કર્યો છે અને આ મામલે પોલીસે તેમની ધરપકડ કરી છે.